नमस्कार दर्शक मित्रों, एनालिसिस विद ईशुदान गढ़वी में आपनो स्वागत छे। आजे एनालिसिस में चर्चा करीशुं जे बिनरी चूंटणीओ थई अने मतदान थवानो छे एनी वात। मित्रों, बिनरी ग्राम पंचायत थाय ए समझी शकाय, शुं काम करवुं के गाम नाम नानुं होय, गामना लोको छे, कोई व्यक्ति मुखीने आगळ करे अने एवुं कहे के आपणे चूंटणी लड़वानी जरूर नथी, आ मुखी ज आपणो सरपंच, अने एना कारणे થોડું ગ્રાન્ટ પણ મળે, એટલે ગ્રામ પંચાયત બિનરીફ થાય એ સમજી શકાય ને આનંદની વાત છે, કારણ કે સમજૂતીથી લોકોની સમજૂતીથી હોય છે। પરંતુ હવે ચીલો આગળ ચાતરે, નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો, તાલુકા પંચાયતની બેઠકો, જિલ્લા પંચાયતની બેઠકો, એ બિનરીફ થવા માંડી। હવે બિનરીફ બે ત્રણ રીતે થાય છે, જે દુઃખની વાત છે। માની લો કે બિનરીફ થાય એટલે શું કે ભાઈ કોઈ પણ બધા ઉમેદવારો છે એ એકને એમ કે ના આ અમારો નેતા, એ બિનરીફ કહેવાય। હવે થાય છે કેવું કે ત્યાં જનતાને તો પૂછતા નથી, હાઈકમાન્ડ ઉમેદવારોને નક્કી કર્યું, હાઈકમાન્ડ ઉમેદવારોને નક્કી કરે એટલે હાઈકમાન્ડના નક્કી કરેલા ઉમેદવારો ફોર્મ ભરે, તો ફોર્મ ભરે ને પછી ફોર્મ છેલ્લી ઘડીએ પરત ખેંચી લે ને પછી પેલાને ટેકો જાહેર કરી દે, તો જનતાને તો તમે પૂછ્યું નહીં। વોટ જે આપવાનો અધિકાર છે એ અધિકાર જ છીનવવા માંડ્યા। પેલા એક એવી વાત હતી કે કોઈ ભજીયાથી કે કોઈ થોડા ઘણા નાણાંથી અથવા કોઈ પણ દારૂની પોટલીથી માંડીને એવા આક્ષેપો થઈ રહ્યા છે, ચર્ચાઓ થઈ રહી છે કે મતદારોને ખરીદવાનો ઉમેદવારો કોશિશ કરતા હતા અને પ્રયાસ કરતા હતા। અચ્છા, બે ઉમેદવારો હોય એટલે આને ખર્ચો કરવો પડે, આને કરવો પડે। હવે આ નવી સિસ્ટમ કાઢી લાવ્યા, એની કેવી સિસ્ટમ કે બે જ મળી જાય કે કામ કર, હું લડું છું આ પાર્ટીમાંથી અને તું પાછું ખેંચી લે, અને તને હું તારો જે ખર્ચ થતો હોય એ અને એના ઉપરથી જે હોય એ આપી દઉં, એમ કરીને થતા હશે આપણે ખબર નથી, પણ એમને એમ કોઈ હરક પદુડા થઈ અને ફોર્મ લેવા માટે તડપાપડ કરતા હોય એ ખેંચે ખરા। અચ્છા, કોઈ ધમકી આવતી હોય, જો ધમકીઓથી ડરતા હોય ચૂંટણીઓમાં શું કામ ઉભો છે, નમાલા નેતાઓની અમારે જરૂર પણ ક્યાં છે? અચ્છા, ઘણાને એવી વાત છે કે ભાઈ એ પોતે જ્ઞાતિના આગેવાનોએ કીધું, તો જ્ઞાતિના આગેવાનો તમને એવું કીધું હોય ને કે ભાઈ ભ્રષ્ટાચાર ન કરતા નથી કીધું, જ્ઞાતિના આગેવાનો એ પણ કરે છે, બૂચ મારવાનું બંધ કરજો, તો એ તો માનતા નથી તમે। જો જ્ઞાતિનો એવો જ તમને ગર્વ હોય અને જ્ઞાતિના આગેવાનોનો એવું જ તમે માનતા હો, તો બૂચ મારવાનું બંધ કરવું જોઈએ તમારે। આ નકરું પ્રજાને મૂર્ખ બનાવવાનું નાટક આ નેતાઓએ ચાલુ કર્યું છે। શરૂઆતમાં એવું હતું કે ક્યાંય વોટર છે એ થોડા ઘણા ખરીદાતા હતા, એવી આક્ષેપો થતા હતા, ચલો એ સમજી શકાય, કારણ કે બધા લોકોને તમે ખરીદી ન શકો, પણ હવે એ જ ઉમેદવારો ખરીદાય બિનરીફ થાય એટલે શું, 219 સીટ એવી થઈ છે ટોટલ જે બિનરીફ થઈ છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં। ચિંતા એ હવે કરવાની છે કે વિધાનસભામાં માની લો કે 182 સીટ છે, 92 સીટ છે એ બહુમતી માટે જોઈએ, કોઈ પાર્ટીની 50 સીટ ફિક્સ છે માની લો એક્સ વાય ઝેડની, હવે એને 50 સીટ બીજી જોઈએ 100 સીટો ઉપર તો સરકાર બને, તો ઉમેદવારો ધારાસભ્યો માની લો કે સામેના પાર્ટીના હોય કે બીજા પાર્ટીના હોય, એ પાર્ટીના ઉમેદવારોને 2-5 કરોડ રૂપિયા એક ઉમેદવારને આપી દે તો 250 કરોડ રૂપિયા કે 200-250 કરોડ રૂપિયા ખર્ચો થાય 50 ઉમેદવારોનો, 50-50 ધારાસભ્યો પાછા ખેંચી લેતો, છેલ્લી ઘડી ઉમેદવારો પરત ખેંચી લેતો, ચૂંટણી પછી તો એમ કહેવાનું કે ના હવે તો પરત ખેંચાઈ ગયો, હવે તો તમે બિનરીફ થઈ ગયા, અથવા તો હવે અપક્ષ ખાલી બે ચાર રહ્યા, અપક્ષને તો કોઈ આપશે નહીં મત, તો સ્થિતિ લોકશાહીનો મતલબ શું? હવે 50-50 ધારાસભ્યો જ ખરીદા જાય, પછી મંત્રીઓ ખરીદા જાય, અને એ જે વ્યક્તિ 200-250 કરોડ જે કોર્પોરેટ કંપની હોય કે ભાઈ મોટી કંપની એમ કે 250 કરોડ ખર્ચો હું આપી દઈશ તમે ખરીદી લ્યો તમારા, તો એ ખરીદેલા નેતાઓના 250 કરોડ કંપની આપે તો કંપની એટલી પ્રેમ ઉભરાતો હોય કંપનીને, એ રૂપિયે ટોકન જમીન લઈ લેશે તરત, કારણ કે સરકાર એને બનાવી હોય, તો આમાં લોકશાહી રહીશ ક્યાંથી? રાજાશાહીથી પણ બદતર આપણે થવા માંડીએ, રાજાશાહી તો સારી હતી, અંગ્રેજ શાસન હતું એના ઉપર એટલે આપણે ગુલામ હતા, બાકી રાજાશાહી પણ તમે જોઈ લો, ભાવનગર મહારાજા, ભાવનગરમાં મહારાજાનો નિયમ હતો સાહેબ કે એક ચોરી થાય અને જો પોલીસ, ભાવનગરની પોલીસ જો એને એ ચોરીની વસ્તુ જો ન અપાવી શકે તો રાજના દરબારમાંથી એને કિંમત ચૂકવવામાં આવતી હતી, આવા નેક રાજાઓ હતા। આ તો ઠીક છે કે અંગ્રેજોએ પછી ગોરાઓએ આપણી ઉપર રાજ ચાલુ કર્યું ને પછી રાજાઓને બધાને ખંડિયા કરી દીધા, એટલા માટેની પરિસ્થિતિ ઊભી થઈ। તમે અત્યારે પણ ગોંડલ મહારાજાને યાદ કરો, તમે અત્યારે પણ જેતપુરમાં જે બ્રિજો બન્યા છે ગોંડલ મહારાજાના, એ હજી ટકે છે?
આપણા વાળા ખાઈ ગયા છે, તો સવાલ નિષ્ઠાનો છે, સવાલ ઈમાનનો છે, સવાલ જમીરનો છે. એટલે મારી આપને અપીલ છે મિત્રો કે તમે તમારું કોમેન્ટમાં મૂકો અને તમે તમારા નેતાઓને, પરત ખેંચનારા નેતાઓને એવો સણસણતો જવાબ આપો કે આવા નમાલા નેતાઓ જિંદગીમાં આવે, ક્યારેય આપણી ભારતની લોકશાહીમાં ન આવે. એટલા માટે મારી એ પણ વિનંતી છે કે એને તમે ઓળખો અથવા તો એની રીતે વાતચીત કરો, કારણ કે બહુ જરૂરી છે. પણ છેલ્લી મારી અપીલ કે ચૂંટણીમાં મતદાન જરૂર કરજો, કારણ કે આ બિનરીપો થવા માંડી એટલે ધીરે ધીરે હવે તમારા અને મારા મતદાનના અધિકારો કેટલા રહેશે ખબર નથી. લોકશાહીને જીવંત તમારે અને મારે રાખવાની છે. આજે બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો વીટીવી ડિજિટલ.